નમસ્કાર મિત્રો ફરીથી સ્કૂલો જે શરૂ થવા જઈ રહી છે ફેબ્રુઆરીમાં પહેલી તારીખથી મિત્રો સ્કૂલો શરૂ થઈ જશે કોરોનાની મહામારી બાદ જ્યારે અત્યારે વેક્સિન આવી ગઈ છે સફળ ટ્રાયલ બાદ સરકારે સ્કૂલો ખોલવાની પરમિશન આપી દીધી છે સ્કૂલની અંદર હવે વિદ્યાર્થીઓ જે પહેલાં જેવી રીતે બેસતા હતા પહેલાં જે છૂટછાટ મળતી હતી એ તમામ છૂટછાટ તો અહીંયા ઓછી કરવામાં આવી છે પૂર્ણ નથી થઈ પરંતુ ઓછી કરવામાં આવી છે સરકારે સ્કૂલો માટે નવી ગાઈડલાઇન જાહેર કરી છે કોરોનાની મહામારી હજી યથાવત છે ફક્ત વેક્સિન આવી છે અને અસર જે થાય છે વેક્સિનથી એ લોકોમાં સારી છે અને રિઝલ્ટ મળી રહ્યા છે એના કારણે સરકારે ફરીથી સ્કૂલો શરૂ કરવાનો નવો નિર્ણય લીધો છે એ અંતર્ગત વિદ્યાર્થીઓએ અને વાલીઓએ શું શું ધ્યાન રાખવું પડશે એની તમામ માહિતી આપણે વિડીયોમાં જોઈએ મિત્રો પહેલાં તો વાત કરીએ કોરોનાની મહામારી હજી ખતમ નથી થઈ એ માટે સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાતપણે પાલન કરવું પડશે સાથે સાથે ઘણી બધી વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેવી રીતે તમે જોઈ શકો છો મોર્નિંગ એસેમ્બલી નહીં હોય સ્પોર્ટ્સ અને આઉટડોર જે એક્ટિવિટી હોય છે એ પણ નહીં હોય ત્યાં તમે જોઈ શકો છો એકથી અન્ય ક્લાસરૂમ લાઇબ્રેરી અને લેબમાં બાળકો જે આવજા કરતા હોય છે એ હવે નહીં કરી શકે બ્રેકના સમયે ક્લાસરૂમની બહાર નહીં જઈ શકે જે બાળકો થોડાક બીમાર હશે એ તમામ બાળકો સ્કૂલમાં નહીં આવે એવું જાહેર કરવામાં પણ આવ્યું છે ક્લાસરૂમની અંદર શું થશે તો એ પણ તમને જણાવી દઈએ મિત્રો જે ક્લાસરૂમની અંદર પહેલાં વીકની અંદર જે સ્ટુડન્ટોએ પૂરા સાત દિવસ સ્કૂલે આવવાનું રહેતું હોય છે છ દિવસ જેટલું રવિવારની જાહેર રજા હોય છે બાળકોએ હવે અલગ અલગ દિવસે સ્કૂલે આવશે જેવી રીતે મંડે સ્કૂલે જે બાળક આવે છે એને ટ્યુઝડે નહીં આવવાનું ત્યારબાદ વેન્ઝડે થર્સડે નહીં આવવાનું ફ્રાઈડે આવવાનું રહેશે એટલે કે જે વીકની અંદર ત્રણ દિવસ જ સ્કૂલે આવવાનું રહેશે એક બાળકને ક્લાસને સેક્શનમાં વહેંચી દેવામાં આવશે જેથી જે ડિસ્ટન્સ જે હોય છે મેન્ટેન કરવાનું એ મેન્ટેન કરી શકાય તમે અહીંયા જોઈ શકો છો આ ગ્રાફિક્સ પરથી તમે ઇઝીલી સમજી પણ શકો છો આ ગ્રાફિક્સના આધારે કે કેવી રીતે બેન્ચિસની વ્યવસ્થા ગોઠવવામાં આવશે ત્યારબાદ તમે જોઈ શકો છો બાળકો અને સ્કૂલ સ્ટાફે હંમેશા માસ્ક પહેરવું ફરજિયાત રહેશે તમે જોઈ શકો છો માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે વિદ્યાર્થી દ મિત્રોએ અને એમના જે સ્ટાફ ગણ હોય છે એ તમામ મિત્રોએ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે બાળકો જે એકબીજા સાથે જે નોટબુક્સને વસ્તુ શેર કરતા હોય છે સ્ટેશનરીની જે વસ્તુઓ હોય છે લંચ બોક્સ હોય છે એ હવે શેર નહીં કરી શકે અને જે મિત્રો અત્યાર સુધી સાથે બેસીને એક બેન્ચિસમાં ભણતા હતા એ મિત્રો હવે એક બેન્ચિસ પર બે જ મિત્રો બેસી શકશે એટલે કે ત્રણ અને ચારની બેન્ચિસની જે સંખ્યા હતી એમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો એની સાથે જે ગ્રાઉન્ડની અંદર જે કેપેસિટી હતી રમતગમતની એ પણ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે અને સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો વ્હીકલ લઈને આવે છે એ વ્હીકલની અંદર જે કુલ કેપેસિટી જે સ્કૂલમાં હતી એની પચાસ ટકા ઘટાડી નાખવામાં આવી છે એટલે કે પચાસ ટકા કાર્યરત રહેશે જે બાળકો ડેલી વ્હીકલ લઈને જાય છે એ હવે નહીં લઈ જઈ શકે એ પણ ત્યાં નોંધવું રહ્યું મિત્રો આજે સરકારે જે જાહેર કરી છે જે સ્પેશિયલી સ્કૂલ માટેની જે ગાઈડલાઇન હતી એની અંતર્ગત વિદ્યાર્થીઓએ કેટલું ધ્યાન રાખવું જોઈએ એ તમામ માહિતી અહીંયા હતી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં હજી સુધી અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમને વિવિધ વિડીયોની અપડેટ્સ ઘરે બેઠા મળી રહે એ માટે બે લાઇકનને પણ ક્લિક કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ ફરી નેક્સ્ટ ટૂડિયોમાં મળીશું ત્યાં સુધી આવજો જય જવાન જય કિશાન